Thank you.
Sudah ada kabilan dan suara. Puspada wa puspadi. Ishwari Deva Savita Duri Tari Para Sudha Badran Danna Suha Bhai Abhi Jyo Bhai Sabe Eh Ben Bhai Sabe Jyo Pani Biru Sa Atma Abhi Jyo Atma Abhi Jyo Atma Abhi Jyo Hello Hello पहला तो सर्वे सनातन धर्मियों ने श्रावण महीना
पावन श्रावण महीनाना जे आ श्रावण महीनो जे चाली रह्यो छे एनी बधाने हार्दिक शुभेच्छाओ। आजे कुडीनार खाते जे पौराणिक मंदिर छे बिलेश्वर दादानुं, त्यां बिलेश्वर दादाना सान्निध्यनी अंदर आजे शिवपुराणनुं आयोजन करवामां आवी रह्युं छे। ત્યારે આજના દિવસે સોમવારના દિવસે ભગવાન શિવના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન શંકરના અને પાર્વતી માતાના જે જગ્યા ઉપર લગ્ન થયા હતા તે ત્રિગુણી નારાયણ મંદિર, જે ત્રિગુણી નારાયણ મંદિર છે એવો માહોલ આજે કોડીનારની ધરતી ઉપર પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પાર્વતી માતાનું છે તે દેવળી ગામના રહેવાસી રણજીતભાઈ મુરીના ત્યાંથી કન્યા એટલે કે પાર્વતી માતા અને કોડીનારના નિવાસી હરેશભાઈ જાદવ ત્યાંથી શંકર બાપાની જાન આવી છે અને ખૂબ ધામધૂમથી અત્યારે કોડીનારની સર્વ જ્ઞાતિઓની અંદર સર્વ સનાતન ધર્મીઓની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ધન્યવાદ। આજે કોડીનારની અંદર જ્યારે શિવ મહાપુરાણ કથાનું એવું સરસ મજાનું આયોજન અને એમની અંદર આજે એમ કહેવાય કે જે ઝાંઝેરી જાન એટલે કે આજે જાદવ પરિવારમાંથી આજે હરેશભાઈના ઘરેથી જ્યારે એ ઝાંઝેરી જાન નીકળી હોય અને ત્યારે એ મને પંક્તિ યાદ આવે છે, હે માર્યતી હાલી એક ઝાંઝેરી જાન, હે પર્ણ પાર્વતીને શંકર ભગવાન, હે શંકર ભગવાન એ હાલો, હે મારે ભાઈ હાલો ને હે મારે, એ જાનૈયા આવ્યા બધા ભૂતની ટોળી, એ અંગે ભૂત લગાડી શિવ પૈણા શિવજી પૈણા, હાલો હે મારે ભાઈ હાલો ને હે મારે। આજે એવી ઝાંઝરી જાન આજે જયારે શિવ મહાપુરાણની અંદર આવી હોય અને જયારે આજ ભોલેનાથના જયારે લગ્ન હોય અને સાહેબ આજ એના લગ્ન હોય ત્યારે કહેવાનું મન થાય, અરે શેર હોય કે સવા શેર હોય, ભલે ની ગામ આખા અરે વેર હોય, સાહેબ જેની પણ ભોળેનાથની મેર હોય ને એને તો રોજે લીલા લેર હોય, એને તો રોજે લીલા લેર હોય, કારણ કે કોઈ સરવાળો કરે કોઈ બાદ બાકી કરે અરે કોઈ ભાંગાકાર કરે કોઈ ગુણાકાર કરે, પણ એક ભોલેનાથ એક એવો છે કે બધું જ બરાબર કરે બધું જ બરાબર કરે। જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, મહાદેવ મહાદેવ। તાલુકાની અંદર ટૂંકાગાળાની અંદર આ બીજો એક ધાર્મિક ઉત્સવ છે જેની અંદર સર્વે સનાતની પરિવારો અને 18 વર્ણના લોકો બોડી સંખ્યાની અંદર અહીં બિલેશ્વર મહાદેવના પૂજારીશ્રી તથા સર્વે ભક્તગણ દ્વારા જે શિવપુરાણ ચાલી રહ્યું છે તેના આજે ચતુર્થ દિવસે દેવાદિદેવ મહાદેવની જાડેરી જાણ અહીં છે એ આવી આજે શિવ વિવાહ આપ જોઈ રહ્યા છો। કોડીનારની અંદર થોડા સમય પહેલા જ 18 પુરાણ અને એ 18 પુરાણના ટૂંકા ગાળાની અંદર અહીં બિલેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું, આ જે પણ આયોજન છે એના ભગીરથ કાર્યની અંદર સર્વે કાર્યકર્તાઓ અહીંના પૂજારીશ્રીઓ સર્વે 18 વર્ણના લોકો સર્વે હિન્દુ સમાજ એ એક તાતને બંધાઈને આપ જોઈ રહ્યા છો કે ખંભે ખંભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે। આ સર્વે કાર્ય
એ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ સમાન છે। ખાસ કરીને આ મંદિર એ આસ્થાનું કેન્દ્ર હોય બિલેશ્વર મહાદેવને માનનારો વર્ગ કોડીનારની અંદર સૌથી મોટો વર્ગ છે। અહીં જે પણ માનતા રાખે છે, જે મનોકામના રાખે છે, એ અહીં દેવાધિદેવ છે એ પૂર્ણ કરે છે અને એની ફલશ્રુતિ રૂપે અહીં એના ભક્તો આ મહાદેવના ચરણોમાં પોતે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમર્પિત કરીને આવડું મોટું આ શિવપુરાણનું આયોજન છે એ આપ જોઈ રહ્યા છો। ખરેખર આનંદની વાત છે કે આવડો મોટો હિન્દુ સમાજ જ્યારે છે એ એક ધાર્મિક વાતાવરણની અંદર નાનામાં નાનો બાળકથી લઈને એ બુજુર્ગ વર્ગ અહીં શિવપુરાણની અંદર તમને જોવા મળે છે। આ આવનારા એક નવ રાષ્ટ્ર, એક નવ નિર્માણ અને ભારત એક ધાર્મિક માહોલની અંદર જે જઈ રહ્યું છે તેની પ્રતીતિ, એનો એક ટૂંકો પરિચય જો આપણે આપવો હોય તો એ આ કોડીનારની અંદર થઈ રહેલું આ શિવ મહાપુરાણની કથા છે। આટલું કે તો પણ એમાં કોઈ અસ્થાને નથી। હર હર મહાદેવ, બિલેશ્વર મહાદેવ કી જય।